નગરી સુરતમાં સમગ્ર દેશ માંથી પોતાનો કિસ્મત અજમાવવા માટે ઘણા લોકો આવતા હોય છે અને ઘણા શૂન્યમાંથી સર્જન પણ કરે છે ત્યારે ઝીરોમાંથી ઉદ્યોગ જગતમાં હીરો બનનારા સુરતના એક સફળ ઉદ્યોગપતિ ગુજરાતી બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું હતું જેમાં ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો અને ડિરેક્ટર પ્રોડક્ટર સહિતના લોકો હાજર રહ્યા હતા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી ખૂબ જ દારૂણ પરિસ્થિતિમાં સુરત આવી કરોડોનું સામ્રાજ્ય ઉભું કરનાર ચારકડાના પગારથી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી હાલ કરોડો રૂપિયાનો વ્યવસાય કરનાર સફળ વ્યક્તિ શંકરભાઈના જીવન પર ગુજરાતી ફિલ્મ બાયોપિક બની છે શંકરભાઈ ફિલ્મના કલાકારો નિર્માતા સહિતનાઓને ટ્રેલર લોન્ચિંગ કરી ફિલ્મ વિશે વાત પણ કરી તેમણે જણાવ્યું કે બાયોપિકનો દાયરો મર્યાદિત હોય છે ત્યારે વાર્તા સાથે બહુ ફેરફાર નથી થતો ફિલ્મ દર્શકોને પસંદ આવે એ રીતે બનાવાય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રથમ એવી આ ફિલ્મ છે જે હયાત વ્યક્તિ ઉપર બની હોય તેનું નામ છે મિસ્ટર શંકરભાઈ ધર્મેશ વ્યાસ મેહુલ ભોજક ઉમલ ઠક્કર સહિતના જાણીતા કલાકારોએ અભિનય આપ્યો છે પ્રથમ વાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની ચૂકેલી ફિલ્મને બાયોબિક ફિલ્મ બનાવાઈ છે શૂટિંગ વખતથી જ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ફિલ્મનું કાસ્ટિંગ અને પ્રોડક્શન અમિત ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે સારી છે એનાથી હું ઇમ્પ્રેસ નથી કે કે મહેનત કરવાનું અને વિચારો અને મોટી મોટિવેટ થવાનું કે સમય બદલાય છે આપણે એની પહેલાં નહીં બદલાશું સમયથી આગળ નહીં જશું તો આપણે રહી જશું જે આ પિક્ચરમાં પણ મેં થોડુંક ટ્રાય કરી છે બતાવવાની કારણ કે હવે ટેકનોલોજી આખી બદલાઈ છે એ રીતે જો આપણે ચાલશું તો સક્સેસ થશું સો ફસ્ટ ઓફ ઓલ તો આપ સૌને કોમલ ઠક્કરના નમસ્કાર ઘણા વખત પછી સુરત આવી છું શૂટ પછી અને આ મારી કમબેક ફિલ્મ કહી શકાય બિકોઝ પાંચ વર્ષ પછી હું પાછી એઝ અલી ડ્રોલ કરી રહી છું અને ઘણા બધા ફિલ્મોમાં તમે ઓલરેડી મને જોઈ હશે આ ફિલ્મનું નામ છે હું મિસ્ટર શંકર જે રિયલ લાઈફ ઉપર સ્ટોરી છે અને જે શંકરભાઈ છે એમની લાઈફ ઉપર આ વાર્તા છે મને આ એટલે કરી છે અને આમાં જે મિસ્ટર શંકર બન્યા છે મેહુલ ભોજક એમની વાઈફનો રોલ હું કરી રહી છું પર્સનલી ઇન્સ્પાયરિંગ છે બિકોઝ તમે જોઈ શકો છો કે હમણાં કોઈને આકાશમાં ઓડતા હીરોને જોવું નથી કે એક્શન કરતાં હીરોને ન જોવું પણ રિયલ જે એક્શન કરી રહ્યા છે રિયલ જે ફાઇટ કરી રહ્યા છે જે રોજ તમે આગળ કેવી રીતે વધવું એ એક ઇન્સ્પાયરિંગ વાર્તા છે એ કરવાની બહુ જ મજા આવી દર્શકોને શું મેસેજ એ જ કે આપણી ગુજરાતી ફિલ્મ છે આપણા સુરતના એક બિઝનેસમેનની વાર્તા છે અને દરેક વ્યક્તિએ આવી ફિલ્મ જોવી જ જોઈએ જેથી એ લોકો ઇન્સ્પાયર થાય અને આગળ વધે આ પહેલી ગુજરાતી બાયોપિક ફિલ્મ છે સો અનુભવ અલગ જ રહ્યો છે કારણ કે શંકર જે છે એક નામ નથી એક સ્ટેટસ બની ગયું છે જે સુરત અને ગુજરાતના લોકો ઘણું એપ્રિશિએટ કરે છે સો બસ જે હિસાબથી એમને કીધું જે હિસાબથી એ એમની લાઈફમાં આગળ વધ્યા છે પરિશ્રમ હાર્ડવર્ક મહેનત યુ હેવ ટુ ફાઇટ વિથ યોર ટાઈમ સો બસ એવી રીતે હું પણ મારી લાઈફમાં આગળ વધી રહ્યો છું અને આ ફિલ્મમાં નવો અનુભવ રહ્યો કોસ્ટા કોમલ ઠક્કર સાથે બીજા જસ્મિન અલાથિયા જસ્મિન પટેલ સાથે બધા સાથે કામ કરીને સારું લાગ્યું ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ સ્પેશિયલી માય બ્રધર અમિત ઠક્કર એમની સાથે પહેલાં બી કામ કરી ચૂક્યો હતો અને હમણાં ફરીથી કરી રહ્યો છું ને આમ શ્યોર આગળ પણ કરીશું સો આ એક નવી યુનિક ટાઈપની મૂવી બનાવી રહ્યા છે કે લાઈવ સ્ટોરી જર્ની કે માણસ કશું નથી ત્યાંથી કેટલું આગળ વધી શકે છે અગર ઇફ યુ હેવ ધીસ થિંગ વોટ યુ કોલ મહેનત કરી શકો છો પરિશ્રમ છે તમારામાં મોટિવેશન છે તો તમે લાઈફમાં આગળ વધી શકો છો દર્શકોને શું આ ફિલ્મ અમારા હિસાબથી અમે જે હિસાબથી વિચારીએ છીએ આવતા મને રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે તો અમે ચાહે છે કે ખૂબ ભરી ભરીને દર્શકો થિયેટરમાં આવે અને અમને એમનું પ્રેમ મળે અને અમારી આ ફિલ્મ સક્સેસફુલ બને અને અમે કન્ટિન્યુ આગળ મિસ્ટર શંકર સાથે મૂવી બનાવતા રહીએ